હું છું ઝીલ, અભિશાપ નહીં આશીર્વાદ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વિધાતાએ જે લેખ લખ્યા, પરંતુ જીવન જીવવાની કળા એ દરેક વ્યક્તિએ પોતે કેળવવાની હોય છે. આજે એક એવી વ્યક્તિને મળવા જઈ રહી છું કે જે સાહસી છે, હિંમતવાન છે, લોકો માટે પ્રેરણાદાયી છે. ગમે તે પરિસ્થિતિ હોય, હસતા હસતા તેનો સામનો કરે છે. ગમે તે સંઘર્ષ હોય, પરંતુ તે દરેક એક્ટિવિટીમાં અવ્વલ આવતી હોય છે. આ છે સુપર ટેલેન્ટેડ આયુષી વોરા. આયુષી, આ ઇન્સ્પિરેશન તમને કોનાથી મળી છે? મારા મમ્મી અને પપ્પાથી. અચ્છા, અને તમે આટલી બધી એક્ટિવિટીઝ કરો છો, તો પછી કેવી રીતે બધું મેનેજ કરો છો? હું મેનેજ કરી લઉં છું. હું રોજનો ટાઈમ ટેબલ હોય કે આટલા ટાઈમમાં આ જ કરવાનું ને આ ટાઈમમાં આ કરવાનું એવી રીતે. આયુષે, ગરબા અને ડાન્સ કરતી વખતે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી હશે તમને? એ હું બધી જ્યારે એક્ટિવિટીઝ કરું ત્યારે પ્રોબ્લેમ તો આવે કે અડધા સ્ટેપ્સ એવા હોય કે જે મારતી ના થાય, પણ મેં એની પ્રેક્ટિસ કરીને એ પણ હવે કરી લીધા. અચ્છા, લોકોને શું મેસેજ આપશો આપ? હું એમ કહું છું કે કોઈ વસ્તુ એવી નથી જે કોઈ પણ વ્યક્તિ કરી ના શકે. પ્રેક્ટિસ કરીએ તો કંઈ પણ વસ્તુ થઈ શકે છે. આયુષીને નાનપણમાં જ હાથ કપાવવો પડ્યો હતો, પરંતુ 14 વર્ષની આયુષીએ હિંમત ન હારી. આયુષી ટેલેન્ટથી ભરપૂર છે. પોતાનું એક અંગ ન હોવા છતાં આયુષી ગરબા કરે છે, બોલિવૂડ ડાન્સ કરે છે, પેઇન્ટિંગ કરે છે, અને એટલું જ નહીં, પગથી 100 દોરો પણ પરોવી શકે છે. આયુષીનું હુલાહૂપ જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. એક દીકરીના જન્મની સાથે મા બાપે ન જાણે કેટલા સપના જોયા હોય છે, પરંતુ ભવિષ્ય કોણે ભાંક્યું છે? આયુષીના માતા પિતા મારી સાથે છે અને તેમની પાસેથી જાણે તેમની સંઘર્ષની ગાથા. શું કહેવું છે આપનું, કેટલી મુશ્કેલીઓ પડી હતી અને હવે આપ કેવું અનુભવો છો? જ્યારે નાની હતી, જન્મ થયો એનો, ત્યારથી જ મુશ્કેલીઓનો સામનો અમે કરતા આવ્યા છીએ. કેમ કે કોઈ ડૉક્ટર એનો હાથ પકડવા તૈયાર ના થાય, એને શું ડિસીઝ છે કોઈને ખબર ના પડે, એની આટલી ટ્રીટમેન્ટ કરાવી અને ધીમે 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 એને અમે બધી એક્ટિવિટીઝમાં મૂકતા ગયા. અને જેમ જેમ એનું જે પણ ટેલેન્ટ છે, ઘરમાં કંઈ ગમે ત્યાં કંઈ જોઈ જાય તો કે મમ્મી મારે આ કરવું છે, પપ્પા મારે આ કરવું છે, તો અમે ઓકે કરવા દઈએ. અને એમાં એ ખીલીને બહાર આવી છે, એટલા બધા એના એવોર્ડ્સ લીધા છે. અને આજે એમ કહું ને કે આજે આયુષીના પેરેન્ટ્સથી અમે ઓળખાઈએ છીએ, અમારા માટે ગર્વ છે અમારું. તો આટલા સંઘર્ષની વચ્ચે માત્ર 14 વર્ષની નાની દીકરીએ આટલું બધું કરી બતાવ્યું છે. કળા ક્ષેત્રે તે જોડાયેલી છે, સાથે જ ગરબામાં પણ તે જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે અને લોકો માટે આ પ્રેરણાદાયી છે. કેમેરામેન દિલાવર શેખ સાથે ઝીલ શાહ, સંદેશ ન્યૂઝ.